भारत सरकार द्वारा 2022 અને 2023 નું ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા ગ્રામીણ વિસ્તારમાં દેશના આર્થિક હિસ્સો છેવડાડાના લોકોને સંવેદનાત્મક અધિકારી અપાવવા અને તેનું નિરાકરણ લાવવા નાગરિક અમદાવાદ ક્રાંતિ નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર ખાતે खेडूत आगेवान भरतसिंह झाला सहित आगेवानोए संगठन नेजा हेतर रजूआत करी हती। अने ताजेतर में भारत सरकार द्वारा रजू करवामां आवेला बजेट में MSP खरीदी करवा 2027 करोड़ रुपयानी जाहेरातो करी छे, पण शुं आ भावे ने खरीदीने करशे के क्या पाकनी खरीदी करशे, तेमज MSP में मापदंडो फेरफारमां करवामां केम आव्यो અને ડીઝલમાં સબસિડીની ઉત્પાદનમાં પૂરા ભાવ તેમજ પાક નિષ્ફળમાં સમયસર વળતર આપવાના નાણાકીય જોગવાઈ બતાવવા અંગે આ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંતર્ગત દેશની 18 વીમા કંપનીઓની લાખો રૂપિયાની સબસિડીને આપી હોવા છતાં સરકાર વીમા કંપનીઓને પાસે પૂરા નાણાં ન મળતા ખેડૂતોને નામદાર ગ્રાહક તકરાર નિવારણને ફોર્મ કે નામદારના ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય ઝંખી રહ્યા છે સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। નમસ્કાર સાથીઓ, હું ભરતસિંહ ઝાલા। ગઈકાલે ભારત સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટની અંદર દેશમાં અને રાજ્યોમાં ગ્રામીણ વિકાસના કામો માટે જે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે તે અધૂરી અને અપૂરતી છે। એમાં પણ ખાસ કરીને ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો જે મજૂર વર્ગ છે એના માટે કોઈ હિતકારી પગલાં ભરવામાં આવ્યા નથી। ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ બાબતની કોઈ વાત કરવામાં નથી આવી। ખેડૂતોને સિંચાઈ સવલત માટે, ખેડૂતોને પાક નુકસાન જાય તો એનું સમયસરને પૂરું વળતર આપવાની કોઈ જોગવાઈ કરી નથી। અને સાથે સાથે જે 2,00,000 અને 27,000 કરોડ રૂપિયાની જે વાત કરી છે કે ખેડૂતોનું ઉત્પાદન ખરીદી કરવામાં આવશે તો કયું ઉત્પાદન અને ઉત્પાદનના શું ભાવ આપવામાં આવશે એ પણ નક્કી કરવામાં આવ્યું નથી। અત્યારે આ જે ડીઝલની અંદર બહુ ખૂબ જ મોટો ભાવ વધારો થતાં ખેડૂતોને એક પીપળાના રૂપિયા 20,000 થાય છે અને એની સામે જો પાક ન આવે તો એ પણ એને નુકસાને જાય છે। તો ટૂંકમાં ભારત સરકારના બજેટમાં ખેડૂતોને દેવાના બુદ્ધિ, ઉત્પાદનના પૂરા ભાવ કે પાક નુકસાનીનું પૂરું વળતર આપવા માટે કોઈ જોગવાઈ કરી નથી। દુઃખ સાથે કહેવાનું છે કે નામદાર સર્વોચ્ચ અદાલતે અવારનવાર કીધેલું છે કે સરકારની દિશા ખોટી, ખેડૂત હિતમાં યોગ્ય કેમ નથી બનતી નીતિ। તો ગુજરાત સરકારે ચાલુ જે માર્ચ મહિનામાં જે બજેટ આવવાનું છે એ બજેટમાં ગુજરાત સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ન કરે, પણ પાક ધિરાણ લોન માફ કરે, ઉત્પાદનના પૂરા ભાવ આપે અને સરકારી ખર્ચે સિંચાઈ સવલત આપે અને ડીઝલમાં સબસિડી માટે સરકાર કોઈ આયોજન કરે એ અમારી માંગ છે। જય જવાન જય કિસાન। રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, સુરેન્દ્રનગર।